હેલો દર્શક મિત્રો, કેમ છો? આશા કરું છું કે તમે બધા સ્વસ્થ અને મજામાં હશો. તો આજના ફરીથી એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારું મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે ડાયનાસોરના બારામાં રોચક વાતો કરીશું જે ઘણા લોકો નથી જાણતા. તો ચાલો મોડું કર્યા વગર વિડીયોને આગળ વધારીએ. તો મિત્રો, શું તમે જાણો છો ડાયનાસોર શબ્દ પ્રાચીન ગ્રીક ભાષાથી મળી આવ્યું છે, જેનો અર્થ ટેરિબલ લિઝર્ડ એટલે ભયંકર ગરોળી થાય. અને હું તમને કહી દઉં કે હિન્દીમાં ડાયનાસોરને ભીમ સરટ કહેવામાં આવે છે, જેનો સંસ્કૃત ભાષામાં અર્થ ભયાનક ગરોળી એ જ થાય છે. મિત્રો, રિસર્ચના હિસાબથી વૈજ્ઞાનિકોનું માનવું છે કે ડાયનાસોરોએ ધરતી ઉપર લગભગ 15 કરોડ વર્ષ સુધી રાજ કર્યું હશે. અત્યાર સુધી મળેલા જીવાશ્મોમાં ડાયનાસોરોની 2468 પ્રજાતિઓના બારામાં જાણ થઈ છે. અને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આજથી 6.5 કરોડ વર્ષ પહેલા ડાયનાસોરોની હજારો પ્રજાતિઓ પૃથ્વીમાં હોઈ શકે. મિત્રો, શું તમે જાણો છો અત્યાર સુધી ખોજવામાં આવેલી ડાયનાસોરની બધાથી મોટી જીવાશ્મ 27 મીટર લાંબી છે, જે અમેરિકાના વ્યોમિંગથી મળી આવી હતી. મિત્રો, શું તમે જાણો છો ડાયનાસોરોના કંકાલ દુનિયાના બધા મહાદ્વીપ પર મળી આવ્યા છે. ડાયનાસોરનું નામ આવે તો બધા તેને વિશાળકાય જ સમજે, પરંતુ ડાયનાસોરની ઘણી બધી પ્રજાતિઓ કુકડા જેટલી નાની પણ જોવા મળેલી. વૈજ્ઞાનિકોનું એમ પણ કહેવું છે કે ડાયનાસોર ઘણી વખત પથ્થર પણ ખાઈ જતા. મધ્ય ચીનના ઘણા બધા ખેડૂતો ડાયનાસોરોની હડ્ડીઓની દવાઓ પણ તૈયાર કરે છે. તેમનું કહેવું છે કે આ હડ્ડીઓમાંથી બનાવેલી દવા ઘણા બધા રોગોમાં કામ કરે છે. પૃથ્વીમાં જે સમયે ડાયનાસોર રહેતા તે કાળને મેસોઝોઇક ઇરા એટલે મિડલ લાઈફ કહેવામાં આવતું. વૈજ્ઞાનિકોએ ઘણા બધા રિસર્ચ કર્યા, પણ તેઓ આજ સુધી એ વાત ન જાણી શક્યા કે ડાયનાસોર કેટલા વર્ષ સુધી જીવિત રહી શકતા હતા. તેઓનું કહેવું છે કે ડાયનાસોરનું જીવનકાળ તેમની પ્રજાતિ પર નિર્ભર કરતું હશે. અમુક ડાયનાસોરની મોટી પ્રજાતિ 200 વર્ષ સુધી જીવિત રહી શકતી હતી. દક્ષિણી અમેરિકાનો દેશ બોલિવિયામાં એક ચૂના પથ્થરની ચટ્ટાન છે, જેના ઉપર ડાયનાસોરોના 5000થી વધારે પગના નિશાન મળી આવ્યા છે. અને તે નિશાન લગભગ 6 કરોડ 80 વર્ષ જૂના છે. ડાયનાસોર માંસાહારી અને શાકાહારી બંને પ્રજાતિના હતા. ડાયનાસોરોના વધારે અવશેષો પાણીની નજીક જ મળેલા છે. એનો મતલબ એમ થાય કે ડાયનાસોરો પાણીની નજીક રહેવું પસંદ કરતા હતા. અને હું તમને કહી દઉં કે આપણા ગુજરાત રાજ્યની નર્મદા નદીના ઇલાકામાં પણ ડાયનાસોરનું એક અવશેષ મળી આવ્યું છે, જે લગભગ 7 કરોડ વર્ષ જૂનું સાબિત થયું છે. ડાયનાસોરોની ઘણી પ્રજાતિઓ ઉડી પણ શકતી હતી. રિસર્ચના હિસાબથી વૈજ્ઞાનિકોનું માનવું છે કે 10 કિલોમીટરના દાયરાવાળું ઉલ્કા જે આજથી
6.5 કરોડ વર્ષ પહેલા મેક્સિકોના પેનેન્સુલાથી ટકરાયું હતું. તે ઉલ્કાના ટકરાયા પછી પૃથ્વી ઉપર ભયંકર તબાહી મચી ગઈ હતી. તેઓનું કહેવું છે કે આ ભયંકર અથડામણમાં જ ડાયનાસોરોનું અંત આવ્યું હતું. તો મિત્રો, આ હતી અમુક જાણકારી ડાયનાસોરના બારામાં. તો અગર વિડીયો સારો લાગ્યો હોય તો આને એક લાઈક અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું તમારા માટે આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ આપણી ગુજરાતી ભાષામાં લઈને આવતો રહીશ. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત.